ખેડૂતોને નુકસાનકારક સમાન કરારી ખેતી વટકુમ તાત્કાલિક રદ કરવા બાબતે માગરોળ તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના માગરોળ તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ મામલતદારની ખેતી વટહુકમ રદ કરવા બાબતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા 3 વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે, જેને કરારી ખેતી કહેવામાં આવે છે। ખેડૂતોને કોઈની સાથે ખેતી કરવી કે નહીં તેની સત્તા ખેડૂતો પાસે સ્વતંત્રતા છે, જેને ફરજ પાડી શકાય નહીં। આ બિલથી ખેતી વિદેશી કંપનીના હાથમાં જતી રહેશે અને પાકને સારો ભાવ મળવા બાબતે પણ ખેડૂતોને મુશ્કેલી ઊભી કરશે। આ બિલથી ખેડૂતો પાયમાલી થશે। આ બિલના કારણે ખેડૂતોને પોતાની જમીન પૂંજીપતિઓને વેચવા મજબૂર બનશે, ત્યારે ખેડૂત વિરોધી આ બિલનો કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિધો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેને લઈ માંગરોળ તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા રોષપૂર્વક આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્ર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયાની આગેવાનીમાં દેવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય બાબુભાઈ વાજા, માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા, શહેર કોંગ્રેસ પ્રમુખ હારૂન જેઠવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મોહનભાઈ કિદરેખડિયા સહિત તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાનો અને ખેડૂતોએ હાજરી આપી હતી। જીતુ પરમાર, JDSTV, માંગરોળ। જૂનાગઢ જિલ્લા અને માંગરોળ તાલુકા અને શહેર દ્વારા અમારા ધારાસભ્ય અને માજી મિનિસ્ટર ચંદ્રિકાબેનની હાજરીમાં આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું કે ખેડૂત વિરોધી, એપીએમસી વિરોધી જે કાયદો કરવામાં આવ્યો છે એ સરકારે પાછો ખેંચવો જોઈએ। ખેડૂતોને મોટું નુકસાન થશે, બહારની કંપનીઓ આવશે અને ખેડૂતોને લૂંટશે, ત્યારે અમે એવી માગણી કરી। બીજું, ખાસ કરીને અહીંયા જે ઘેર વિસ્તારના ગામો, પોરબંદરથી માંડીને અહીંયા માંગરોળ સુધીના જે ગામો છે, એમાં જ્યાં પાણી ભરાણ હતા, ધોવાણ થયું હતું, એને સ્પેશિયલ પેકેજ આપી અને તાત્કાલિક એ રિપેર કરી શકે, એ કામ કરાવી શકે, ખેતી રિપેર કરીને એનું પોતાનું જીવન નિર્વાહ એમાંથી કરી શકે, એટલા માટે તાત્કાલિક એને પણ સહાય મોટી આપવી જોઈએ। માત્ર ખાલી 10,000 ના હેક્ટરે સહાય આપવાથી નહીં થાય, એને મોટી સહાય અને પેકેજ આપવું જોઈએ।